નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. હવે ધોરણ 10 ના ગુજરાતી વિષયની અંદર છત્રી નામનો એક હાસ્ય નિબંધ છે, જેને રતિલાલ બોરીસાગરે લખેલું છે. તો એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે આ ઓડિયો લેક્ચરની અંદર કરવાના છે. સૌથી પહેલા આપણે રતિલાલ બોરીસાગરનો પરિચય લઈ લઈએ. તો રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો હતો. તેઓ વર્ષો સુધી અધ્યાપક રહ્યા હતા. ત્યારબાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે રહ્યા હતા. મરક મરક, આનંદ લોક, એન્જોયગ્રાફી, તિલક કરતા 63 થયા વગેરે તેમના હાસ્ય લેખોના નોંધપાત્ર સંગ્રહો છે. તેમણે સમભવામી યુગે યુગે હાસ્ય નવલ બી લખેલી છે. હાસ્ય સાહિત્યનું સંપાદન તેમણે સૂક્ષ્મતાથી કરેલું છે. બાલ વંદના એ તેમનું બાળ સાહિત્યનું પ્રદાન છે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડ પણ તેમને પ્રાપ્ત થયેલા છે. મતલબ કે આજે છત્રી હાસ્ય નિબંધ જેને લખેલો છે એ કોઈ જેવા તેવા વ્યક્તિ છે નહીં, કેમ કે એમને ઘણી બધી પદવી આ સાહિત્ય લેખનની અંદર મેળવેલી છે. એના પછીનો પેરેગ્રાફ છે એ આપણે નહીં લઈએ, આપણે શરૂઆત સીધી એના હાસ્ય નિબંધની કરીએ. મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો અને નાની નાજુક છત્રી બતાવવા કહ્યું. દુકાનદારે જુદી જુદી સાઇઝની કેટલીક છત્રીઓ બતાવી. એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી. મેં એ છત્રી ખરીદી. દુકાનદાર ક્યારના મારી સામે ધારી ધારીને જોઈ રહ્યા છે ને કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરે છે એમ મને લાગ્યું. કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવો દેખાતો હશે તો શું થશે એ વિચારે હું થોડો ગભરાયો. છત્રીના પૈસા આપી છત્રી લઈ હું જવા કરતો હતો ત્યાં દુકાનદારે પૂછ્યું, સાહેબ, કાકાને બદલે સાહેબ કહ્યું એ મને ગમ્યું. પરિસ્થિતિમાં જોકે એનાથી ખાસ કશો ફરક નહોતો પડતો, તોય જરા સારું લાગ્યું. તમે ગઈસાલ છત્રી લેવા આવેલા ખરા? ગઈસાલ જ નહીં, એની પહેલાની સાલે પણ છત્રી લેવા આવેલો. ગઈસાલની પહેલાની સાલે પણ મેં છત્રી ખરીદેલી, અલબત્ત એ બીજી કોઈ દુકાનેથી ખરીદેલી. પણ સાહેબ, અમારી છત્રી એમ વર્ષ દિવસમાં તૂટી ન જાય, અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે. તો અહીંયા લેખક અને છત્રીવાળો જે દુકાનદાર છે એની વચ્ચે વાર્તાલાપ થાય છે. તે હશે, હું ના નથી પાડતો, તમારી છત્રી ટકાઉ હશે જ, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી. ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો? એવી છત્રી તો અમે નથી રાખતા, કદાચ કોઈ નહીં રાખતું હોય, એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે શોધી કાઢવો પડે. પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યની ધરતી ચામડાથી મળી દેવાનો હુકમ કરનારા રાજાને એક માણસે કુંવર પાસે ચામડાના બૂટ સીવી આપ્યા હતા. કદાચ રવીન્દ્રનાથ ટાગોરનું આ કાવ્ય છે, જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી જાતને સુધારવાનો ઉપદેશ કવિવરે આ કાવ્ય દ્વારા આપ્યો છે. છત્રીની દુકાનના માલિકે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ કદાચ નહીં વાંચ્યા હોય, કદાચ ટાગોર વિશે એ ખાસ કશું જાણતા પણ નહીં હોય, પરંતુ તેઓ મને કદી ખોવાય નહીં એવી છત્રી શોધવાના ફાફા મારવાનું છોડી છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા. તેમની વાત મને સાચી લાગી, પરંતુ જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી. છત્રી ન ખોવાય એ માટે મેં કસા ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય, છતાં મારા સાનિધ્યમાં કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરતા એને સહેજે વાર લાગતી નથી. દુકાનેથી લઈને ઘરે સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાવ્યા છે. તો અહીંયા લેખક પોતાની છત્રી ખોવાઈ જાય છે તે ગમે તેટલું ધ્યાન રાખે તો બી એમની પાસે છત્રી ટકતી નથી એ પોતાની સમસ્યા અહીં આપણને આગળની વાર્તાલાપ દ્વારા રજૂ કરે છે. અને એ છત્રી ન ખોવાય એની માટે બી એમને ઘણી બધી સલાહો મળેલી છે. એ સલાહો આપણે જોઈએ તો, તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો, એ દોરી સાથે છત્રી બાંધો, છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખજો. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાળ વીંટી રાખજો. તમે છત્રી સાચવવા તમારી સાથે ને સાથે ફરે એવો પગારદાર માણસ રાખો. કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે, તેમ તમે આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકો. તમે ચાતુર્માસમાં ઘરે જ રહો, એક ટાણા કરો ને પ્રભુ ભજન કરો, છત્રી ખરીદવી જ નહીં પડે એટલે પછી ખોવાવાનો તો પ્રશ્ન જ નહીં રહે. છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવો, કદાચ કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તમને જાણ કરી શકે. છત્રી ન ખોવાય એ માટે ઉપરની ને ઉપરના જેવી ઘણી સલાહો મને મળી. કેટલીક સલાહો તો મળ્યા પછીની 5 મિનિટમાં હું ભૂલી ગયો, કેટલીક સલાહો અમલ કરવાનું ઘણું મુશ્કેલ લાગ્યું, પણ છત્રી પર નામ સરનામું લખવાની સલાહનો અમલ કરવા જેવું છે એમ મને લાગ્યું. એટલે આ વખતે લીધેલી નવી છત્રી પર મારું પૂરું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું. વરસાદના પાણીથી ભૂસાઈ ન જાય એવા પાક્કા રંગથી લખાવ્યું. મારો વિચાર તો મારો આખો બાયોડેટા લખવાનો હતો, પણ મેં સંયમ રાખ્યો. છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગર નીકળ્યો. છત્રી લીધાના 20 દિવસ પછી
મને રાજકોટથી પત્ર મળ્યો. અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રીને બદલે ભૂલથી મારી છત્રી આવી ગયાનો એકરાર એ પત્રમાં હતો. ક્ષમા યાચના કરી હતી ને એમની છત્રી મારી પાસે ન આવી હોય તો પણ મારી છત્રી લઈ જવા ઘટતું કરવા જણાવ્યું હતું. આ દિવસોમાં વરસાદ નહોતો એટલે મારી છત્રી ખોવાય છે એની ખબર મને પત્ર મળ્યો ત્યારે જ પડી. જે માણસ પોતાની છત્રી સાચવી ન શક્યો એ માણસ બીજાની છત્રી સાચવીને લઈ આવ્યો હોય એવી પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી. મેં પત્ર લખીને આ સજ્જનનો આભાર માન્યો અને એમની છત્રી મારી પાસે ન હોવાનું જણાવી દિલગીરી વ્યક્ત કરી અને મારી છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું પણ વચન આપ્યું. રાજકોટ રૂબરૂ જઈને પત્રમાં આપેલા સરનામેથી છત્રી મેળવી લેવા સિવાય છત્રી પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય સૂચ્યો નહીં. આ ઉપાય મારા સિવાય સૌને નકામો લાગ્યો. રાજકોટ જવા આવવાના બસ ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા થાય, બીજો વધારાનો ખર્ચ ગણીએ રિક્ષા ભાડા ચા પાણી નાસ્તો વગેરે તો 300-350 રૂપિયા થઈ જાય. એટલે રાજકોટ છત્રી લેવા જવાનું વ્યવહારો ન કહેવાય, કદાચ મૂર્ખામી ભર્યું કહેવાય એવો સૌનો મત હતો. પણ હું મક્કમ રહ્યો, આમાં પૈસાનો પ્રશ્ન નહોતો. પોતાની છત્રી ખોવાઈ હોવા છતાં બીજા માણસની છત્રી એને પરત કરવાની એમની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવાનો પ્રશ્ન હતો. પણ આવી સૂક્ષ્મ રીતે આ જગતમાં કેટલા લોકો વિચારે છે. બધા ભલે ગમે તે કહે પણ છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ જવું એવો મારો દ્રઢ મત હતો. રાજકોટ ગયો, છત્રી પાછી મેળવી, પેલા સજ્જનનો આભાર માન્યો, વળતી બસમાં અમદાવાદ પાછો આવ્યો. પણ અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો. ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું. તરત પાછો બસની ઓફિસે ગયો પણ કોઈએ છત્રી જમા કરાવી નહોતી. રિક્ષા ભાડામાં જવા આવવાના 80 રૂપિયા થયા. પછીના દિવસે છત્રીના સ્ટોરમાં જઈ મેં છત્રી માંગી. દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામું સ્મિત કર્યું. તો રતિલાલ બોરીસાગરનું ઓમ હાસ્યમ નામનું પુસ્તક છે એની અંદરથી આ છત્રી પાઠ લેવામાં આવેલો છે. આ એક હાસ્ય નિબંધ છે અને આ હાસ્ય નિબંધની અંદર લેખક પોતાની જે ભૂલ છે, પોતાનો જે એક સ્વભાવ છે કે છત્રી એમને લીધા પછી એ ક્યાં મૂકી છે, શું છે એ યાદ નથી રહેતું, એ ઘડીએ ઘડીએ એને ભૂલી જાય છે, એમનાથી છત્રી ખોવાઈ જાય છે, એ પોતાનો સ્વભાવ એમને અહીંયા રજૂ કરેલો છે. અને છેલ્લે પોતાનું એક નિર્દોષ હાસ્ય એમને નિષ્પન્ન કરેલું છે કે પોતે છત્રી લેવા છે કે રાજકોટ જાય છે અને રાજકોટથી પાછી છત્રી પણ લઈ આવે છે એ વ્યક્તિ પાસેથી, પણ ઘરે આવતા સુધીમાં પાછી એ છત્રી ભૂલી જાય છે. તો એ પોતાનું એક નિર્દોષ હાસ્ય એમને નિષ્પન્ન કરેલું હોય એવું આપણને આ પાઠની અંદર લાગે છે. તમને જો આ ઓડિયો લેક્ચર સારો લાગ્યો હોય, તમને આખી આ વાર્તા સારી લાગી હોય તો એને લાઈક કરી દેજો. તમારા જેવા બીજા વિદ્યાર્થીઓ હોય તો તેના સુધી એને અચૂક શેર કરજો, જેથી કરીને એ લોકો બી આની અંદરના કોઈ પ્રશ્નોના જવાબ પૂછાય તો એ લખી શકે. તમે જો અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રેડ કલરનું બટન આપેલું છે તેને દબાઈ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવી જ રીતે આપણે કોઈ નવા ઓડિયો લેક્ચરની અંદર ફરી પાછા મળતા રહીશું. ત્યાં સુધી આવજો.